કે મેડિકલની જે તમે દવાઓ લો છો એ પણ નબળી દવા હોય છે, અને અત્યારે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ગુજરાતની અંદર 4 ફાર્મા કંપનીઓની દવાને નબળી દવા તરીકે જાહેર કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર નથી પડતી કે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. આપણે ઘણા એવા ન્યૂઝ સાંભળીએ કે ખાવામાં આની ભેળસેળ મળી, આ નીકળ્યું, મચ્છર નીકળ્યું, વાંદો નીકળ્યો. હમણાં હવે તિરુપતિ બાલાજીના મંદિરમાં ઘીમાં ભેળસેળની વાત આવી. આજે હું તમારી સાથે એક વાત એ કરીશ કે મેડિકલની જે તમે દવાઓ લો છો એ પણ નબળી દવા હોય છે, અને અત્યારે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ગુજરાતની અંદર 4 ફાર્મા કંપનીઓની દવાને નબળી દવા તરીકે જાહેર કરી છે. નબળી ગુણવત્તાવાળી દવા છે એમ જાહેર કર્યું છે. તો તમે આ ખાસ સમાચાર સાંભળજો, કારણ કે આ બધી જે દવા છે એમાંથી અમુક દવા એટલી ફેમસ છે કે એ તમે દવા લેતા પણ હશો. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ કામ કરતી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે CDSCO ગુજરાતની અંદર કેટલીક ફાર્મા કંપનીઓની દવાઓના સેમ્પલ તપાસ્યા તો ખબર પડી કે આ તો નબળી ગુણવત્તાવાળી દવા છે. તો CDSCOએ જે લિસ્ટ આપ્યું છે એમાં અમદાવાદની અલ્કેમ હેલ્થ સાયન્સ કરીને કંપની છે, એની દવા છે જે ડેન્ગ્યુ સહિતના વાયરલ ચેપથી બચવા માટે બહુ વપરાતી દવા છે, અને એ દવાનું નામ છે એમોક્સિલિન એન્ડ પોટેશિયમ ક્લેવુનેટ. આ જે દવા છે એ નબળી ગુણવત્તાવાળી છે એવું CDSCOએ કીધું છે. બીજી એક અલ્કેમ હેલ્થ સાયન્સની જ દવા છે જે પેટની તકલીફ કે એસિડિટી માટે વપરાય છે, પેન્ટ્રેલ્પ્રાઝોલ. આ પણ નબળી ગુણવત્તાવાળી દવા હોવાનું રિપોર્ટમાં બહાર આવેલું છે. આ ઉપરાંત એલ્કિમ ફાર્મા કંપની છે, એની 0.25 mg પેઇન કિલર છે, એ પણ નબળી ગુણવત્તાવાળી દવા હોવાનું કહેવામાં આવેલું છે. બીજી એક કંપની છે મેડિવિઝન હેલ્થ કેર, એ ઇન્ફ્યુઝન સીટ NV, એ પણ એનું જે દવા છે એ નબળી ગુણવત્તાવાળી છે એવું CDSCOએ કીધું છે. બીજું એક જે છે ઓર્નેટ ફાર્મા, એની પેઇન કિલર છે, એનું નામ છે આઇબુપ્રોફેન ગ્લુફામ ફોર્ટે. આ દવા પણ નબળી ગુણવત્તાવાળી છે. બીજું એક માનસિક શાંતિ માટે, એટલે તમને ઊંઘ નહીં આવતી હોય અને એના માટે જે દવા લેતા હોય, એ અલ્પ્રાઝોલમ ટેબ્લેટ, એ 0.25 mg છે, એ દવા પણ નબળી ગુણવત્તાવાળી છે. કલોલ નજીક રાણકપુરમાં અલી કેમ ફાર્માની દવા પણ નબળી ગુણવત્તાવાળી છે એવું રિપોર્ટમાં કહેવાયું છે. બીજું અસ્થમાના દર્દીઓ માટેની સાલબુટા મોટલ ટેબ્લેટ છે, જે વડોદરાની અંટીલા લાઈફ સાયન્સ આ ટેબ્લેટ બનાવે છે, આ દવા પણ નબળી ગુણવત્તાવાળી છે. વડોદરાની અંદર અશોધ સોફ્ટવેર કરીને કંપની છે, જે વિટામિન સીની સોફ્ટ જેલ અને વિટામિન બી કોમ્પ્લેબ એમની જે દવા છે એ પણ નબળી ગુણવત્તાવાળી છે, અને મેડિવિઝન હેલ્થ કેરનું ઇન્ફ્યુઝન સેટ NV છે એ પણ નબળી ગુણવત્તાવાળું છે. એટલે દર્શક મિત્રો, સવાલ એ ઊભો થાય છે કે કઈ વસ્તુ સારી ને કઈ વસ્તુ ખરાબ એ લોકોને હવે ખબર જ નથી પડતી. ખાવામાં પ્રોબ્લેમ, પ્રસાદમાં પ્રોબ્લેમ, દવામાં પ્રોબ્લેમ, તો માણસ બિચારો કરે શું? અને આ બધી નબળી ગુણવત્તાની દવા એમ છે કે તમે દવા લો પરંતુ આની કોઈ અસર થતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.